ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એમણે કરેલા અગિયાર વર્ષના કામના નામે મત માંગી શકે એમ નથી કારણ કે કામ એમણે એવા કર્યા છે કે એમને કામના નામે મત મળે એમ નથી સદંતર જુઠ્ઠાણાઓ કેન્દ્ર સરકારના ગઈકાલે જ મેં કહ્યું કે નેશનલ હાઈવે ગુજરાતમાં એનડીએની સરકારમાં કિલોમીટર ઘટ્યા અને એક હજાર બસ્સોથી વધારે કિલોમીટર માત્ર કોંગ્રેસની દિલ્હીમાં સરકાર આવી તો નેશનલ હાઈવે વધ્યા ગેસની પાઇપલાઈનમાં કેન્દ્ર સરકાર મને મંજૂરી આપતી નથી આવી વાહિયાત વાત કરી છે ત્યારે મારે ગુજરાતની જનતાની વચ્ચે વાત કરવી છે કે આ એક સદંતર જુઠ્ઠાણું છે ખરેખર જ્યારે માનની કેશુભાઈ આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગેસની પાઇપલાઇનના સંદર્ભમાં દિલ્હીમાં એનડીએ સરકારને લખેલું એનડીએની સરકારે કહ્યું કે ગેસની પાઇપલાઇનની મંજૂરી તમને ન મળે કારણ કે ગેસની પાઇપલાઇનમાં સલામતી જોવાની છે થયેલા ખર્ચ પ્રમાણે ગ્રાહક પાસેથી પૈસા લેવાના છે આ માટે સ્વતંત્ર અલાયદું એક ઓથોરિટી બનાવેલી છે એ ઓથોરિટી પાસેથી જ મંજૂરી લેવાની રહે કેન્દ્ર સરકાર પાસેથી નહીં અને એ ડિસ્ટ્રિબ્યુટરી ઓથોરિટી પાસે જ્યારે સરકાર જાય ત્યારે ટેન્ડરિંગ પ્રથા થઈ છે કે કેમ સલામતીની બરાબર પગલાં છે કે કેમ એ ઓથોરિટીને સંતુષ્ટ કરે તો એ ઓથોરિટી મંજૂરી આપે આ જે જર્ક કોઈ નિર્ણય કરે છે તો ગુજરાત સરકાર કેમ કહે છે કે અમારો નિર્ણય નથી આ અલગ સ્ટેચ્યુટરી ઓથોરિટી છે એમ પાઇપલાઇન નાખવાની મંજૂરી કેન્દ્ર સરકારે નહીં અલગ સ્ટેચ્યુટરી ઓથોરિટીએ આપવાની છે આ નિર્ણય પણ અમારો નથી એનડીએની સરકારે એ વખતે લીધેલો નિર્ણય છે અને મારી વાત જો જુઠ્ઠાણું લાગતું હોય તો એ વખતના મુખ્યમંત્રી આજે પરિવર્તન પાર્ટીમાં છે પણ મને લાગે છે કે એ માણસ જુઠ્ઠું નહીં બોલે કેશુભાઈની બાઇટ લેશો તો માનની કેશુભાઈ પણ કહેશે કે વાત સાચી છે એનડીએ ની સરકારે આ વાત કરેલી હતી આ સ્પષ્ટતા એટલા માટે કરું છું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સામાન્ય રીતે એવું કહેવાય છે કે સત્તાની ખુરશી પર બેઠેલા માણસથી જુઠ્ઠું ન બોલાય ધર્મરાજા એક વખત નરોવા કુંજરોવા બોલ્યા તો કહે છે ચાર આંગળેનો રથ નીચે ઉતરી ગયો હતો આ સવારથી વારંવાર જોરથી જુઠ્ઠું ને જુઠ્ઠું જ બોલે છે એ મુખ્યમંત્રીની ખુરશીને શોભતું નથી